नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल संजय पटेल मा आप सौनु हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर अपने गुजराती धोरण 7 नो पाठ 7मो जेनु नाम छे जीवन पाथे, आ पाठना स्वाध्ययन पोथीना प्रश्नो अने तेना जवाबो विषे शीखवाना छीए। विद्यार्थी मित्रों, जो तमे मारी चैनल मा नवा होय तो मारी चैनल ने जरूर थी सब्सक्राइब करो, वीडियो सारो लागे तो लाइक करो, शेर करो अने बेल नोटिफिकेशन ऑन करो, जेथी मारा आगळना तमाम पाठना वीडियो पण तमने सरळताथी मळता रहे। तो चलो विद्यार्थी मित्रों, शुरू करिए गुजराती धोरण 7 नो पाठ 7मो जीवन पाथे। सौ प्रथम प्रश्न एक जोईए तो नीचे आपेला वाक्यो वांची क्यो काळ छे ते लखो। पेलू, विद्यार्थीओ गई काले 3 वाग्ये प्रयोगशाळामां हता तो ते भूतकाळ छे। बीजू, अनिमेष अत्यारे अमदावाद जई रह्यो छे, वर्तमानकाळ छे। त्रीजू, केतकी आवती काले दिल्ली जशे ते भविष्यकाळ छे। चोथू, विराटे गई रात्रे टीवी शोमां भाग लीधो हतो, भूतकाळ छे। ने पांचमू, योगेन्द्र क्रिकेट रमी रह्यो छे तो ते वर्तमानकाळ थशे। त्यार पछी प्रश्न बीजो छे ते जोईए तो नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम चोरसमां लखो। पेलू, દત્તુને કોલેજમાં ભણવા જવાની રજા આપી કારણ કે, તો વિકલ્પ અ, દત્તુના અંગ્રેજી અને ગણિત બંને સારા હતા। ત્યાર પછી બીજું, મગરૂર શબ્દનો અર્થ નીચેનામાંથી કયો છે તો અર્થ થશે બ, અભિમાની। ત્રીજું, લેખકને પિતાશ્રીએ કયું જીવન પાથે આપ્યું તો આવશે અ, આબરૂથી રહેવું એ મોટી વાત છે। ત્યાર પછી છે પ્રશ્ન 3, નીચેના શબ્દોમાંથી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો તો સમાનાર્થી શબ્દો બનશે યાદ તો સ્મરણ, કેળવણી તો શિક્ષણ, પ્રતિષ્ઠા તો આબરૂ, ફાયદો તો નફો। પ્રશ્ન 4, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો, યોગ્ય વિકલ્પ આગળ ખરાની નિશાની કરો। પેલું, મારો પ્રથમ નંબર આવે એ માટે તો અ, હું ખૂબ વાંચીશ અને આવડે તેટલું લખીશ। બીજું, મને રસ્તામાંથી પર્સ મળી આવે તો બ, અસલી માલિકને શોધી પર્સ પરત કરીશું। ત્રીજું, મને નાટક જોવાની પિતા ના પાડે તો ક, હું નાટકનું મહત્વ પિતાજીને સમજાવીશ। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના વાક્યોને પાઠના ઘટના ક્રમમાં ગોઠવો। વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ અહીં જુઓ, મેં વાક્ય છે તેને ક્રમ આપી દીધા છે, તે જોઈ અને તમારે ક્રમ નીચે લખવાના છે। પેલા ક્રમે આવશે વાંક બીજાનો, સજા મને થાય છે। બીજા ક્રમે આવશે અધર્મમાં પણ ધર્મ બુદ્ધિને હું સાચવું છે એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો। ત્રીજું આવશે કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે। ચોથા નંબર ઉપર આવશે તારી કેળવણી પર ધૂળ છે અને છેલ્લે આવશે હું સડક થઈ ગયો। તો આ પ્રકારે ક્રમ છે તે વાક્યોને આપેલા છે, આ ક્રમમાં તમારે તેને નીચે લખી દેવાના છે। ચાલો ત્યાર પછી પ્રશ્ન 6 ની અંદર વચ્ચે યોગ્ય અંતર રાખી વિરામચિહ્નો મૂકી અને વાક્ય ફરીથી લખવાના છે। તો જુઓ આ રીતે લખાશે, મેં એમને કહ્યું તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે। બીજું વાક્ય આવી રીતે લખાશે, ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને, એના કરતા અહીંથી જ પાછો જાય એ શું ખોટું। ત્યાર પછી પ્રશ્ન 7 ની અંદર તમારી ગઈકાલની દિનચર્યા લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં દિનચર્યામાં તમે તમારી ગઈકાલની દિનચર્યા પણ લખી શકો, અહીં ઉદાહરણ રૂપ મેં મારી ગઈકાલની દિનચર્યા લખી છે, તમે તમારી દિનચર્યા લખી શકો। જુઓ, ગઈકાલના દિવસે સવારે ઉઠીને દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરી નહાઈને ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ગયો, ત્યાંથી આવીને સવારનો નાસ્તો કર્યો, ત્યારબાદ પિતાજી સાથે અમારા ખેતરે ગયો, ત્યાં થોડીવાર કામ કરી બપોર થતા ઘરે પાછા ફર્યા, જમી અને થોડીવાર સૂઈ ગયો, ત્યારબાદ શેરીમાં મિત્રો સાથે રમવા ગયો, સાંજ થતા ઘરે આવીને વાળું કરી થોડીવાર ટીવી જોયું, પછી વડીલો પાસેથી વાર્તા સાંભળીને સૂઈ ગયો। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ગઈકાલની દિનચર્યા પણ અહીં લખી શકો।
ચાલો આગળ જઈએ. પ્રશ્ન આઠમો, નીચેની આત્મકથા અને તેના લેખકના બંધ બેસતા જોડકા જોડો. તો જુઓ, સત્યના પ્રયોગો તેના લેખક છે ગાંધીજી, બીજું મારી હકીકત તેના લેખક છે નર્મદ, ત્રીજું એવા રે અમે એવા તેના લેખક છે વિનોદ ભટ્ટ, ચોથું ઘડતર અને ચણતર તેના લેખક છે નાનાભાઈ ભટ્ટ, પાંચમું સીધા ચઢાણ તેના લેખક છે કમા મુનશી એટલે કે કનૈયાલાલ મુનશી, છઠ્ઠું અલપ જલપ તેના લેખક છે પન્નાલાલ પટેલ, ત્યાર પછી સાતમું સાફલ્યટાણું તેના લેખક છે સ્નેહરશ્મી, અને આઠમું બક્ષીનામા તેના લેખક છે ચંદ્રકાંત બક્ષી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોડકા મેં જોડી દીધેલા છે. નીચે આપેલી જગ્યામાં તમારે જે તે આત્મકથાની નામે તેના લેખકનું નામ છે તે તમારે અહીં લખી દેવાનું છે. એટલે કે અહીં તમારે આત્મકથાનું નામ અને અહીં તેના લેખકનું નામ લખવાનું છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નવમો, તમારા જીવનમાં બનેલ પ્રામાણિકતાનો એક પ્રસંગ લખો. તો એક વખત મારા મમ્મીએ મને ઘરેથી કેટલીક વસ્તુ લેવા માટે મોકલ્યો હતો. તે લેવા માટે હું દુકાને ગયો હતો. દુકાનેથી પાછા ફરતી વખતે મને રસ્તામાંથી એક મોબાઈલ ફોન મળ્યો હતો. તે ઘણો કિંમતી ફોન હતો. પછી મેં તેમાંથી ફોન નંબર ડાયલ કરીને તેના મૂળ માલિકની તપાસ કરી અને માલિક મળી જતા તેને તેમનો મોબાઈલ પરત આપી દીધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ સાત જીવન પાથે પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું પાઠ આઠની અંદર. ત્યાં સુધી આવજો.